પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનો આવકાર કરું છું પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આ સેવાને માટે આ સંગતને માટે અને એ દ્વારા આપણે જે આશીર્વાદો પામી રહ્યા છે એના માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણે ચડવાના ગીતોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં એકસોને વીસમાં ગીતથી એકસોને ચોત્રીસમાં ગીત સુધી આપણે જોવાના છે અને એમાં એકસોને છવ્વીસમું ગીત એ આજે આપણે જોવાના છે એકસો ને છવ્વીસમું ગીત અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે જ્યારે યહોવાએ બંદીબાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી ત્યારે વિદેશોએ કહ્યું કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે યહોઆએ અમારે માટે ભારે કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ દક્ષિણના નાળામાં પાણી ચડે છે તેમ યહોવા અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા અણજે જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂડીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે આ પ્રભુનું વચન છે પ્રભુ એના દ્વારા આપણને આશીષિત કરો અમે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છે તમારા વચનોને માટે તમારા વચનો જે મત કરતા મીઠા છે અને એ વચનોને અમે વાઘોડીએ ત્યારે તમારી કૃપા અમને આપજો તમારા પ્રિમાળ હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો ગીત શાસ્ત્ર એકસો ને છવ્વીસમું ગીત અને આ એક ગીત એવું છે કે જે બહુ ખાસ રીતે બંદીવાસની બાબતને જણાવે છે બંદીવાસનો ઉલ્લેખ કરે છે બાબેલનો બંદીવાસ એના વિશે આપણે અહીંયા બાબતનો એ બાબતનો ઉલ્લેખ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો અને અલગ અલગ સંદર્ભની અંદર અલગ અલગ બાબતોની સાથે પણ જોડે છે ઘણા એવું પણ કહે છે કે દાઉદને થોડો સમય યરુસાલેમમાંથી નાસી જવું પડ્યું હતું એમના દીકરા અફસલોમથી બચીને અને અરણ્યમાં ભટકવાનો સમય અને એને પણ બંદીવાસ તરીકે જોવે છે ને એવી બધી બાબતો પણ અહીંયા આપણે બાબેલના બંદીવાસની વાત અહીંયા નોંધવામાં આવી છે એ સંદર્ભમાં આપણે આ ગીતને જોવા માગીએ છીએ અને એમાંથી ઘણી બધી બાબતો આપણે ખાસ કરીને જાણીએ છીએ ઘણી વાર છેલ્લી કલમ જેમ કે છઠ્ઠી કલમ પાંચમીને છઠ્ઠી કલમ એ ઘણા બધાને મોડે પણ આવડતી હશે યાદ હોય એવી કલમ છે પણ એનો આખો જે સંદર્ભ છે એને એના પ્રકાશમાં જો આ ગીતને સમજીએ તો ઘણી બધી બાબતો આપણને જાણવા મળે છે અહીંયા એકસો ને છવ્વીસમાં ગીતમાં ગીત કરતાં આ પ્રમાણે કહે છે જ્યારે યહુવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું બંદીવાસનો સમય એ જાણે એક જેને નાઇટમેર કહી શકાય એક એવો ગભરાવી દેનારો સમય એક માણસને ખલાસ કરી નાખવાનો સમય એવો પ્રકારનો એ સમય એવી પરિસ્થિતિ હતી જ્યારે નબુખાદ નેસાર રાજા એ ઇસરાયલ પર ચડી આવ્યો એ સમય અને એ જે આખી પરિસ્થિતિ હતી એનું કદાચ કલ્પના પણ ના કરી શકાય કે આટલું ભયંકર એ પ્રભુના લોકની સાથે થઈ શકે જે લોકોએ એ ચિત્રને જોયું હોય કારણ કે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર જ એનું ઘણું બધું વર્ણન જોઈએ છે અને એની સાથે કાળુતાંતના પુસ્તકોમાં પણ આપણે એનું વર્ણન ઘણી બધી જગ્યાએ જોઈએ છે એજરા અને નવિયાના પુસ્તકની અંદર પણ ઘણી બધી બાબતો એના સંદર્ભમાં એ બંદીવાસના રિલેટેડ ઘણી બધી બાબતો આપણે જોઈએ છે હવે એ જે આખી પરિસ્થિતિ હતી કે જ્યારે નબુખાદ નેસર રાજા એ ઈસરાયલ ઉપર ચઢી આવ્યો અને ત્યાં એ પરિસ્થિતિની અંદર થી જાણે કશું જ ના થઈ શકે કારણ કે ઈશ્વરે એમને છોડી દીધા છે તજી દીધા છે અને ત્યારે આપણે પાછલા દિવસોમાં એકસો ને ચોવીસમું ગીતને એની પહેલીને બીજી કલમ આપણે જોઈ ગયા અને એની અંદર જે વર્ણન લખ્યું છે એનાથી વિપરીત પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે ગીતશાસ્ત્ર એકસો ચોવીસને પહેલી બીજી કલમમાં આપણે જોઈ ગયા કે હવે હે ઈસરાયલ એમ કહો કે જો યહોવા અમારા પક્ષમાં ન હોત જ્યારે માણસો અમારા પર ચડી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ના હોત તો શું થાત એમનો કહેવાનો અર્થ એ છે અને પછી ત્યાં શું શું બનેત એ પણ વર્ણન લખવામાં આવ્યું છે કે લોકોનો ક્રોધ એ અમારા ઉપર એવો ભડકી બળ્યો હોત કે અમે હોત જ નહીં રેલની માફક તણાઈ ગયા હોત મોજાની તળે દબાઈ ગયા હોત વગેરે બાબતો બંદીવાસ આવ્યો ત્યારે ઇસરાયેલની આવી પરિસ્થિતિ હતી યહોવા જાણે એમના પક્ષમાં હતા જ નહીં અને નવું ખાત નિસાર રાજા એ આવીને બધું સાફ કરીને જતો રહ્યો આખું શહેર બાળીને ખલાસ કરી નાખવામાં આવ્યું મંદિરને પણ તોડી નાખવામાં આવ્યું અને બધું જ ખલાસ મંદિરની અંદર જે પવિત્ર પાત્રો હતા એ પણ લૂંટીને લઈ જવામાં આવ્યા યહોવા અમારા પક્ષમાં ના હોત તો શું થાત અને ઈસરાયલે એ પરિસ્થિતિને પોતાની નજરે જોઈ કે જો યહોવા અમારા પક્ષમાં ના હોય તો અમારી શું દશા થાય અને એ પરિસ્થિતિને અનુભવ્યા પછી બધું જ ખલાસ થઈ ગયું ને હવે બંદીવાસમાં જ એ લોકો જતા રહ્યા છે અને કશું બચ્યું નથી એવી પરિસ્થિતિમાં હવે એમની માટે કોઈ જ આશાનું કિરણ નહોતું એ સિત્તેર વર્ષનો બંદીવાસ એમાં એ લોકો ખલાસ થઈ ગયા અને હવે એ સિત્તેર વર્ષ દરમિયાન એટલે કે જે પેઢી ઇસરાયેલમાંથી અથવા તો યરુસલેમમાંથી યહુદીયામાંથી બંદીવાસ બંદીવાસની અંદર બાબેલમાં ગઈ હતી એ આખી પેઢી તો ત્યાં બંદીવાસમાં મરણ પામી કારણ કે સિત્તેર વર્ષનો બંદીવાસ હતો અને સિત્તેર વર્ષ પછી જે લોકો બંદીવાસમાંથી પાછા આવ્યા એ તો એમના બાળકો હતા એ તો નવી પેઢી પાછી આવી અને એ જે આખી જનરેશન ગેપ અને એમાં આ જે બંદીવાસમાં જેમને લઈ જવામાં આવ્યા એમણે એ બધી બાબતોનું વર્ણન એ એમના બાળકોને જણાવ્યું હોય ને કીધું હોય કે આવી આવી બાબતો બનીને આવું આવું કરવામાં આવ્યું આપણી સાથે ત્યારે રૂવાટા ઊભા થઈ જાય ખલાસ થઈ ગયા એ લોકો એવી પરિસ્થિતિ કે જ્યાંથી હવે કદી પાછા ના આવી શકે હવે ઇસરાયલ નામશેષ થઈ ગયું અને એવી પરિસ્થિતિમાંથી અચાનક એક સૂર્ય સૂર્યોદય થયો અને અચાનક એવો એવો ઢંઢેરો પીટવામાં આવ્યો કે તમે પાછા જાઓ યરુસાલેમને બાંધો મંદિરને બાંધો અને તમે ત્યાં જઈને વસો તો એ કેવું અકલ્પ્ય લાગે અશક્ય બાબત લાગે જે કોરેશ રાજાના સમયમાં બની અને એટલાને માટે અહીંયા ગીત કરતા એવું કહે છે કે જ્યારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને પાછા આણ્યા એ બાબેલમાંથી યરુસાલેમમાં ફરી પાછા આવ્યા ત્યારે સ્વપ્ન જોતા હોય એવું લાગ્યું આ તો કેવી રીતે શક્ય બની શકે અશક્ય બાબત છે માનવામાં ના આવે એવી બાબત છે કારણ કે અમે તો ખલાસ થઈ ગયા હતા અમારું તો જાણે અસ્તિત્વ જ મટી ગયું હતું અમને તો એવું હતું કે હવે અમારી પેઢીઓ બંદીવાસમાં ખલાસ થઈ જશે અને પછી હવે ઈસરાયેલીઓ હતા એ પૃથ્વી ઉપર એવું બની જશે યહૂદીઓની તો ભૂતકાળ બની જશે પણ પ્રભુએ અમને એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા અને ફરી પાછા યરુસલેમમાં લઈ ગયા કેટલું મોટું સ્વપ્ન જોતા હોય એવું લાગ્યું આશ્ચર્યચકિત એ લોકો થઈ ગયા જાણે ઈશ્વર આવું કરી શકે છે કે જે કલ્પના કલ્પનાને જેની ના કરી શકાય જે કદી માનવામાં ના આવે એવું ઈશ્વર કરી શકે છે અને એટલા માટે ત્યાં કહે છે કે આ બાબત અમને તો સ્વપ્ન જોતા હોય એવી લાગી ભલા ભાઈઓને બહેનો પ્રભુ આવું આજે પણ કરી શકે છે એવું નથી કે આ એ એ વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં ઈસરાયેલી પ્રજાને માટે કર્યું ને આજે એ ઈશ્વર એવું નથી કરતા આપણો ઈશ્વર ત્યારે જે હતા એ જ આજે પણ છે ને એ જ અનંતકાળને માટે છે આપણા પ્રભુ બદલાતા નથી એ આજે પણ એ કરી શકે છે આપણા હકમાં આવી બાબતો આજે પણ બની શકે છે અને તમારા મના ઘણા બધાની એવી સાક્ષી હશે કે અમે કલ્પ્યું નહોતું કે આ પરિસ્થિતિમાંથી અમે બહાર આવી શકીશું આ બીમારીમાંથી અમે બહાર આવી શકીશું આવા પ્રકારના પડકારોનો સામનો અમે કરી શકીશું પણ પ્રભુએ અમને એમાંથી બહાર કાઢ્યા એ સ્વપ્ન જોતા હોય એવી આપણને લાગે કે આ પરિસ્થિતિ કેમ નહીં બદલાઈ ગઈ કેમના અમારા જીવનોમાં આવા કાર્યો થયા કેમના અમે ખલાસ થઈ ગઈલે એમાંથી ફરી પાછા ઊભા થયા અને પ્રભુ આટલે ઊંચે સુધી અમને લઈ આવ્યા પણ ત્યારે બીજી વાસ્તવિકતા અથવા તો બીજું પાસું એનું એ પાછળની કલમની અંદર જોવા મળે છે જ્યારે પ્રભુ આવા અજાયબ જેવા કૃત્યો કરે છે કે જે આપણને સ્વપ્ન જોતા હોય એવા લાગે ત્યારે શું થવું જોઈએ એ બીજી કલમની અંદર તમે જુઓ બીજી ને ત્રીજી કલમ ત્યાં લખ્યું છે ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી ત્યારે વિદેશીઓએ કહ્યું કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે જેથી અમે આનંદ કરીએ છીએ હું હંમેશા આભાર સ્તુતિની સભાઓમાં આ બાબતનો ઉલ્લેખ કરું છું કે આપણી આભાર સ્તુતિ એ આપણા સુધી સીમિત હોય કે મારા ઘરના ભેગા થાય અને મારા સગાવાલાઓ કે મારા ઓળખીતાઓ કે મિત્રો કે મંડળીના લોકો ભેગા થાય અને અમે બે ત્રણ ગીતો ગઈએ અને પછી આભાર સુતિનું દાન આપીએ અને પૂરું થઈ ગયું એ આભાર સુતિ બાઇબલની આભાર સ્તુતિ નથી બાઇબલની આભાર સુતિ એ તો અલગ પ્રકારની આભાર સુધી છે વારંવાર તમને આવી અનેક કલમો જોવા મળશે જ્યાં પ્રભુ તમારા માટે અજાયબ જેવા કૃત્યો કરે છે આવા સ્વપ્ન જોતા હોય એવા મહા મોટા કામો પ્રભુ તમારા હકમાં કરે છે ત્યારે તમારી આભાર સ્તુતિ એવી હોવી જોઈએ કે જેથી જે લોકો પ્રભુને ઓળખતા નથી એ લોકો તમારા જીવનો જુઓ ને એ લોકો કબૂલ કરે કે એમનો ઈશ્વર એ એમના હકમાં આટલા મોટા કાર્યો કરે છે એમનો ઈશ્વર એ સાચો દેવ છે એમનો દેવ એ જ યહોવા દેવ એ જ એકલા ઈશ્વર છે બીજા કોઈ ઈશ્વર નથી બરાબર આપણી આભાર સ્તુતિ એ ક્યારે આપણા દેવને જગતની આગળ પ્રગટ કરે છે આપણી આભાર સુતિ એ તો એક ફંક્શન બની જાય છે જે આપણા આપણી પાસે આસપાસના અથવા તો આપણા ટોળાના લોકોની પૂર્તિ સીમિત બની જાય એક આનંદનો પ્રસંગ બની જાય અને પછી એ પૂરો થઈ જાય અહીંયા આભાર સુતિનું કંઈક અલગ સ્વરૂપ આપણે જોઈએ છે અને એવું નથી કે આ ગીત પૂરતી જ આ બાબત છે આખા બાઇબલમાં તમને એ બાબત જોવા મળશે ગીતશાસ્ત્રમાં તો વારંવાર અનેક ગીતોમાં તમને આ બાબત જોવા મળશે ગીત શાસ્ત્ર સો બધાને મોડે આવડે છે રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો આનંદથી યહોવાની સેવા કરો ગાતા ગાતા તેની આગળ આવો સગળા દેશો ખાલી ઇસરાયલીઓ નહીં ખાલી યહવાદેવને ભજનારા દેવને ઓળખનારા એટલા જ નહીં સગળા દેશો શા માટે અહીંયા લખ્યું છે કે વિદેશીઓએ કહ્યું કે યહોવાય તેઓને માટે ભારે કામ કર્યા છે આ વિદેશીઓ એટલે કોણ એમની આસપાસની પ્રજાઓ આસપાસના અન્ય લોકો એ કનાની લોકો હોય કે પલિસ્તી લોકો હોય કે અલગ અલગ પ્રકારની જે પ્રજાઓ એમની આસપાસ રહેતી હતી એ બધાની વાત તમે જુઓ એવા લોકો કે જેમણે ઇસરાયલને બાબેલના બંદીવાસમાં જતા જોયું છે કે કેવી રીતે એમને ખલાસ કરી નાખવામાં આવ્યા નામશેષ કરી નાખવામાં આવ્યા યરુસલેમને બાળી નાખવામાં આવ્યું ને મંદિરને જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું એ લોકો હવે જ્યારે ઇસરાયલને ફરી પાછું ત્યાં પુનઃસ્થાપિત થતું જોવે છે ત્યારે કલ્પી નથી શકતા એ લોકો કહી ઉઠે છે કે એમનો દેવ યહોવા એ એમની માટે આટલા મોટા મહાભારે કામો કરી રહ્યા છે બીજા કોઈની બીજા કોઈના ગજાની એ વાત નથી અને એવી આભાર સુધી આપણી પ્રગટ થાય આપણી આભાર સુધી જોઈને આપણા મુખો જ્યારે પ્રભુના આશીર્વાદોને માણીને હસ્યા કરતા હોય ત્યારે એના દ્વારા જગતને દેખાવું જોઈએ કે એમનો દેવ યહોવા એ સાચો ઈશ્વર છે જ્યારે એવી આભાર સ્તુતિ થાય ત્યારે એ સાચી આભાર સ્તુતિ કહેવાય એવી આભાર સ્તુતિ એ બાઇબલની આભાર સ્તુતિ છે જેની પ્રભુ ઈચ્છા રાખે છે ત્યાર પછી આગળ ચોથી કલમથી આગળ કે ત્યાં આ ગીતનો બીજો ભાગ જોવા મળે છે ત્યાં બીજું સ્વરૂપ આ ગીતના સંદર્ભમાં જોવા મળે છે અને ચોથી કલમથી આગળ દક્ષિણના નાળામાં પાણી ચડે છે તેમ હે હેજહુવા અમારા બંદિવાસમાં પડેલાઓને પાછા આણજે અહીંયા આપણે બહુ સ્પષ્ટપણે એ એ બીજો ભાગની અંદર જોઈ શકીએ છે કે કેટલાક લોકો બંદીવાસમાંથી પાછા આવ્યા છે કે જેમને એ સ્વપ્ન જોતા હોય એવું લાગે છે પણ હવે એ લોકો એ એમના આનંદમાં એમના મોજ શોખમાં ખોવાઈ ગયા અને એમના બીજા ભાઈઓ કે જેઓ હજુ પણ બંદીવાસની અંદર છે હજુ પણ ત્યાંથી પાછા નથી આવી શક્યા એમને ભૂલી ગયા એવું નથી બનતું મને આશીર્વાદ મળ્યો છે એટલે હું માણ્યા કરું અને મારો પડોશી એનું જે થવું એ થાય એવા પ્રકારની અહીંયા બાબત આપણે નથી જોતા કારણ કે બંદીવાસમાંથી બધા એક સાથે એક જ દિવસે પાછા આવી ગયા એવું નહોતું એ અલગ અલગ તબક્કામાં અલગ અલગ ગ્રુપમાં એ લોકો પાછા આવ્યા હતા અલગ અલગ આગેવાનીમાં એ લોકો પાછા આવ્યા બાબેલના બંદીવાસમાંથી યરૂસાલેમમાં ઇસરાયલમાં અને એટલે જે લોકો આગળ પહેલાં પાછા આવ્યા છે એ લોકોની આ પ્રાર્થના છે કે પ્રભુ અમે તો પાછા આવ્યા છે અમારા માટે આ મહા મોટું અકલ્પ્ય કાર્ય તમે કર્યું છે પણ હવે અમારા બીજા ભાઈઓ અમારા બીજા ભાઈ બહેનો કે જે હજુ પણ ત્યાં બંદીવાસમાં પડ્યા છે પ્રભુ એમની તરફ જોજો બીજાઓને માટે મધ્યસ્થી કરવાની બાબત મને આશીર્વાદ મળ્યો એટલે હું મારું જીવી લઉં બીજો ભલે રડતો એવી બાબત નહીં મને આશીર્વાદ મળ્યો છે પ્રભુ મારો ભાઈ કેમ રડે છે કે એ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પ્રભુ એમની તરફ જોજો એવો દ્રષ્ટિકોણ આપણે મંડળી તરીકે ક્યારે કેળવી શકીએ જો એવો કેળવીએ તો મંડળી એ કેટલા મોટા આશીર્વાદોનું આશ્રયસ્થાન બની જાય પણ એ આપણી પાસે જોવા નથી મળતો અને એ એ લોકો અમને જે બંદીવાસમાં પડેલા છે એમને કેવી રીતે પાછા આણજે તો ત્યાં લખ્યું છે એ પ્રમાણે દક્ષિણના નાળામાં પાણી ચડે છે તેમ હવે દક્ષિણનો ભાગ તમે ઇસરાયલનો ભૌગોળિક જે વિસ્તાર છે જિયોગ્રાફિકલ એરિયા છે એનો અભ્યાસ કરો તો દક્ષિણનો ભાગ એ તો અરણ્યનો ભાગ છે ઝેરુસેમથી નીચેનો ભાગ એ તો સૂકો ભટ વિસ્તાર છે ત્યાં કંઈ વરસાદ પડે ને પાણી આવે ને લીલોતરી થઈ જાય ને એવી બાબત કદી હોતી નથી પણ એ દક્ષિણનો ભાગ કે દક્ષિણની નદીઓ કે જે સૂકી ભટ પડેલી હોય કેમ કે ત્યાં પાણીની કોઈ આવક જ નથી પાણીનો કોઈ સ્ત્રોત નથી ત્યાં પાણી કેવી રીતે આવે છે જ્યારે પહાડી વિસ્તારની અંદર ઉત્તરની અંદર ઘણી વખત એવું બને કે આભ ફાટ્યું જેને આપણે કહીએ છીએ અચાનક એટલો બધો વરસાદ તૂટી પડે અને પહાડી વિસ્તારમાંથી ધોધના સ્વરૂપમાં એ પાણી એ વહેતું થાય અને દક્ષિણની નદીઓની અંદર એ વહી આવે એટલો પૂરજોશમાં વહી આવે અને એ દક્ષિણની નદીઓ એ છલકાઈ ઉઠે કે જેની કલ્પના ના કરી શકાય અને એ ઇસરાયલના ભૌગોલિક વિસ્તારની વાસ્તવિકતા છે આ કોઈ કાલ્પનિક વાત નથી એવી રીતે દક્ષિણના નદીઓની નાળાઓની અંદર પાણીની આવક થતી હતી અને એટલા માટે અહીંયા આ ગીત કરતાં એ આખી જે વિચારધારા છે એ આખી જે ચિત્ર છે એને ધ્યાનમાં લઈને પ્રભુને વિનંતી કરતા કહે છે પ્રભુ જે રીતે દક્ષિણના નાળાઓમાં પાણી ચડી આવે છે હમણાં તો સૂકું ભટ્ટ હતું ને એક આંખના પલકારામાં આખું નાળું ભરાઈ ગયું ને ચારે બાજુ લીલું જાણે થઈ ગયું અચાનક આ ફાટીઓને વાળ પાણીના પાણીના ધોધ જાણે કે ત્યાંથી વહેવા માંડ્યા એવી રીતે અમારા બંદિવાસમાં જે બીજા ભાઈઓ પડેલા છે એમને તું પાછા લાવજે બીજા અર્થમાં અમારા જે બીજા ભાઈઓ હજુ બંદિવાસમાં છે એમને પણ તું એવી અકલ્પ્ય રીતે પાછા ખેંચી લાવજે કે જે જાણે કે સ્વપ્ન જોતા હોય એવું લાગે જેની કલ્પના ના કરી શકાય અચાનક બધું લીલું છમ થઈ જાય અચાનક નદીઓએ પાણીથી છલકાવવા માંડે એવી રીતે પ્રભુ અમારા ભાઈઓને ત્યાંથી કાઢી લાવજે પરાક્રમી હાથ વડે ચમત્કારિક હાથ વડે તુમ અમારા ભાઈઓને ત્યાંથી લઈ આવજે એ બાબત આપણે ત્યાં જોઈએ છે અને ચોક્કસ ઈશ્વર એવા કામો કરે છે ઈશ્વર ચમત્કારિક રીતે એમનું પરાક્રમ એમનું સામર્થ્ય એમનું બળ એ આપણી આગળ આવી રીતે પ્રગટ કરે છે પણ બીજું ચિત્ર જે ત્યાં આપણે જોઈએ છે પાંચમીને છઠ્ઠી કલમમાં એ બીજો ભાગ આપણને દર્શાવે છે અને ત્યાં એ પ્રમાણે કહે છે જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂડીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે હવે જો ઇસરાયલનો આપણે વિચાર કરીએ સિત્તેર વર્ષ પછી બંદીવાસ પછી જ્યારે એ લોકો પાછા આવ્યા ત્યાં એ પ્રમાણે લખ્યું છે કાળુતાંતના પુસ્તકની અંદર સિત્તેર વર્ષ સુધી દેશે પાડ્યો આરામ કર્યો સિત્તેર વર્ષ સુધી એ ઈસરાયલની આખી ભૂમિ એ જાણે કે ઉજ્જળ પડી રહી કારણ કે એને નબુખાદનેસર નેસર રાજાએ ખલાસ કરી નાખી હતી બાળી નાખવામાં આવ્યો હતો કોટ તોડી પાડવામાં આવ્યા અને બધી બાબતો અને હવે એ સિત્તેર વર્ષથી સૂકી પડી રહેલી જમીન ઉપર એ ઈસરાયેલી માણસ પાછો આવે છે અને પછી ત્યાં એ રહેવાની શરૂઆત કરે છે તો એ પરિસ્થિતિ કેવી હોય જ્યારે મિશ્રની ગુલામગીરીમાંથી બહાર આવ્યા ત્યારે તો પ્રભુએ વચન આપ્યું હતું કે દૂધમધની રેલમછેલવાળી જમીનમાં તમને લઈ જાઉં છું પણ બાબેલના બંદિવાસમાંથી આવ્યા ત્યારે દૂધમધની રેલમછેલવાળી જમીન પર નથી આવ્યા ત્યારે તો નબુખાદ નેસારે જેને ખલાસ કરી નાખી હતી ઉજ્જડ કરી નાખી હતી એ જમીન ઉપર પાછા આવ્યા કે જે સિત્તેર વર્ષથી ઉજ્જડ પડી રહી છે અને એવી જમીન પર જ્યારે એ લોકો પાછા આવે છે ત્યારે એમના માટે કોઈ પણ બાબત સહેલી નથી ત્યાં ફરીથી વસવાનું ત્યાં ફરીથી ઘરો બાંધવાના ત્યાંના ખેતરોને ફરીથી ખેડવાના ત્યાં ફરીથી એ જમીનોને ઉપજાઉ બનાવવાની ફરીથી ત્યાં વાવણીની શરૂઆત કરવાની આ બધી બાબતો કદી સહેલી નહીં હોય અને એ બધા પડકારોની અંદર કહે છે કે જે આંસુ પાડતા પાડતા વાવે છે કારણ કે પરિસ્થિતિ એવી હતી આંસુ પાડી પાડીને વાવવા વાળી અકલ્પ્ય મહેનત કરાવનારી પરિસ્થિતિ અને ત્યાં આંસુ પાડતા પાડતા જે વાવે છે એ કહે છે કે હર્ષનાથ સહિત લણશે જે મુઠ્ઠી ભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે એ પોતાની સાથે પોળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે અહીંયા બીજી પરિસ્થિતિ ઈશ્વરના કામ કરવાની બીજી એક રીત એ ત્યાં જોવા મળે છે એક રીત આપણે જોઈ કે દક્ષિણના નાળામાં જેમ પાણી ચડે છે અચાનક પાણી ચડી આવે છે ને અચાનક જાણે બધું લીલું છમ થઈ જાય છે એક આંખના પલકારામાં ચિત્ર બદલાઈ જાય છે પ્રભુ એવી રીતે પણ કાર્ય કરે છે એવી રીતે બંદીવાસમાંથી એના લોકોને પાછા લઈ આવે છે એવા કામો આપણા જીવનોમાં પણ કરે છે પણ પ્રભુ બીજી રીતે પણ કાર્ય કરે છે એ મુઠ્ઠીભર બી લઈને વાવવા જવાની બાબત આંસુઓ પાડી પાડીને વાવવાની બાબત કે જે બહુ જ પરિશ્રમ માગી લે છે બહુ ધીમે ધીમે પરિણામ આપે છે જેમાં પરિણામને માટે બહુ રાહ જોવી પડે છે ઈશ્વર સામે મીટ માળીને જોઈ રહેવું પડે છે એવી પરિસ્થિતિ અને એવી પરિસ્થિતિમાં પણ પ્રભુ કાર્ય કરે છે ભલે એવું લાગે કે પ્રભુ બહુ મોડો જવાબ આપે છે પણ પ્રભુની ઈચ્છાને યોજનાની અંદર જે અને શ્રેષ્ઠ સમય છે ત્યાં પ્રભુ જવાબ આપે છે અને એટલાને માટે એ મુઠ્ઠીભર બી લઈને વાવવા જવાનું રડતાં રડતાં આંસુભર બી આંસુ પાડતાં પાડતાં વાવવાની બાબત અને ત્યારે એ હર્ષનાથ સહિત લણે એ પૂડીયો લઈને આનંદથી હર્ષના સહિત પોતાના ઘેર પાછો આવે અને એવી રીતે પણ પ્રભુ ત્યાં કાર્ય કરે છે પ્રભુએ આપણા જીવનમાં બંને રીતે કાર્યો કર્યા છે કેટલીક એવી બાબતો કરી છે કે જે દક્ષિણના નાળામાં પાણી ચડતું હોય એના જેવી લાગે અચાનક પ્રભુએ પરિસ્થિતિ બદલી કાઢી અચાનક પ્રભુએ એ કોઈક મુશ્કેલીમાંથી પ્રશ્નમાંથી બીમારીમાંથી પડકારમાંથી બહાર કાઢી આપણને કે જે આપણને અકલ્પ્ય લાગે સ્વપ્ન જોતા હોય એવું લાગે અને કેટલીક એવી પરિસ્થિતિઓ કે જેમાં પ્રભુ કાર્ય કરે છે જેમાં આપણે દરરોજ મહેનત કરીએ છીએ દરરોજ આંસુ પાડતાં પાડતા વાવીએ છીએ દરરોજ આપણે પરિશ્રમ કરીએ છીએ દરરોજ આપણે પ્રાર્થનાઓ સહિત પ્રભુના ચરણોમાં બેસીએ છીએ પ્રભુની આગળ ઉપવાસો સાથે બેસીએ છીએ પ્રભુ આ કાર્ય કરે અને એ આંસુનું પરિણામ આપણને ઈશ્વરના આશીર્વાદોના સ્વરૂપમાં લાંબા સમય પછી જોવા મળે એક 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 તરફ અચાનક પ્રભુ કાર્ય કરે એક તરફ યોગ્ય સમયે ઘણા આંસુઓ ઘણા ઉપવાસો પછી પ્રભુ કાર્ય કરે પણ બંને રીતે પ્રભુ આશીર્વાદ આપે છે કારણ કે આપણો પ્રભુ એ જીવ તો ઈશ્વર છે એ પ્રાર્થનાનો સાંભળનાર દેવ છે એ ઇમાન્યુએલ દેવ આપણી સાથે છે એ પ્રભુ આપણા પક્ષમાં છે અને એટલા માટે આ ગીત આપણને એ બાબત શીખવી જાય છે કે પ્રભુએ કોઈ પણ રીતે આપણા જીવનમાં કાર્ય કર્યું છે એ નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય એ ચમત્કારિક લાગતું કાર્ય હોય કે પછી બહુ સામાન્ય ધીમે 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 એ બી બી વાવીએ ને ફણગો ફૂટે પછી મોટું વટવૃક્ષ બને બને એના ફળો આપણે ચાખીએ એવા પ્રકારનું કાર્ય હોય પણ પ્રભુએ જો કાર્ય કર્યું છે તો એ કાર્ય એ જગતમાં પ્રગટ થવું જોઈએ એ કાર્ય દ્વારા જે લોકો પ્રભુને નથી ઓળખતા એમની પાસે એ પ્રભુનું નામ જવું જોઈએ એ કાર્ય દ્વારા જ્યારે આપણે ખુશ થઈએ આનંદિત થઈએ આપણું મુખ હસ્યા કરે ત્યારે વિદેશીઓ અથવા તો જે લોકો પ્રભુને નથી ઓળખતા એ લોકો બોલી ઉઠવા જોઈએ કે એમનો દેવ યહોવા એમના હકમાં આવા કામો કરે છે એ જીવતો દેવ છે એ જ સાચો દેવ છે એ જ એક માત્ર ઈશ્વર છે અને જ્યારે એવું થાય ત્યારે આપણા જીવનો અને આપણા જીવનમાં પ્રભુએ આપેલા આશીર્વાદો એ સાર્થક નીવડે એ દ્વારા પ્રભુનો મહિમા થાય પ્રભુ એવું કરવા માટે આપણ દરેકને એમની કૃપા આપો આમેન આવો પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા જીવનોમાં અનેક રીતે કાર્યો કરો છો કેટલીક એવી અકલ્પ્ય બાબતો તમે અમારા હકમાં પરિપૂર્ણ કરો છો કે જે અમને સ્વપ્નમાં જોતા હોય એવું લાગે કેટલીક એવી બાબતો કે જે અમે ઘણા આંસુઓ અને ઘણા ઉપવાસો અને ઘણા પરિશ્રમો ની સાથે તમારા ચરણોમાં નમ્યા હોઈએ અને એના પરિણામો સમયની સંપૂર્ણતાએ અમે જોઈએ પણ દરેક પરિસ્થિતિની અંદર અમને એ વિશ્વાસ અને ખાતરી તમે અપાવો છો કે તમે અમારી સાથે છો અમારી પડખે છો તમારો આભાર માનીએ છે તમે જે આશીર્વાદો આપો છો એ આશીર્વાદો દ્વારા જે લોકો તમને નથી ઓળખતા એમની પાસે તમારું નામ વેચવાને માટે અમને તમારી કૃપા આપજો પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો Amén.